અંકલેશ્વર જીઆઈડીસીની સુમાની ચોકડી પાસેની પાટિલ ટ્રાન્સપોર્ટ ઓફિસ સામે પાર્ક કરેલ બિસ્કિટ ભરેલ ટેમ્પો મળી. કુલ 8.42 લાખની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા. માલસામાન ભરેલા ટેમ્પાની ચોરીની ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. મૂળ મહારાષ્ટ્રના જલગાંવના શિવગી બુદ્રના અને હાલ અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલા ગણેશ પાર્ક સોસાયટીમાં રહેતા શૈલેષ અમૃતરાવ પાટિલ અંકલેશ્વર જીઆઈડીસીની સોમાની ચોકડી નજીક પાટિલ ટ્રાન્સપોર્ટની ઓફિસ ચલાવે છે, જેના ટ્રાન્સપોર્ટનો ટેમ્પો નંબર GJ16X6371ના ચાલક અશોક દેવગમ સિરસાડ ગત તારીખ 12 ઓગસ્ટના રોજ લઈ ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીમાં બિસ્કિટ ભરવા ગયો હતો, જે વિવિધ બિસ્કિટના 838 નંગ બોક્સ મળી કુલ 6.42 લાખથી વધુનો માલ સામાન ભરીને સાંજના 8 વાગે અંકલેશ્વર જીઆઈડીસીની સોમાની ચોકડી સ્થિત પોતાની ટ્રાન્સપોર્ટ ઓફિસ આવ્યો હતો અને ટેમ્પો ઓફિસ સામે પાર્ક કરી ઘરે ગયા હતા. તે દરમિયાન રાત્રે વાહન ચોરે બિસ્કિટ ભરેલ ટેમ્પાને નિશાન બનાવ્યો હતો અને ટેમ્પામાં રહેલા બિસ્કિટના બોક્સ સહિત ટેમ્પો મળી કુલ રૂપિયા 8.42 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ટેમ્પા ચોરીની આ ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.